अंदर की प्रवृत्ति ने अंदर प्रायोगिक कार्य बतावामां आवे छे। બીજા નંબરમાં ઈ પ્રયોગ પ્રવૃત્તિમાં આપ સર્વે ઉપસ્થિત છો ત્યારે લોક વિજ્ઞાન કેન્દ્ર તરફથી આપ સર્વનું સ્વાગત છે। તો આજે ધોરણ 7 ની અંદર આપણે બે પાઠની પ્રવૃત્તિ કરીશું। એક છે 13મો પાઠ, એની અંદર પ્રવૃત્તિ થોડી ઓછી છે, પ્રેક્ટિકલી થિયરીકલી જાજુ છે। તો આપણે જે પ્રેક્ટિકલી વસ્તુ છે એને આપણે લેશું અને પ્રવૃત્તિને સમજાવશું। ત્યાર પછીનો 14મો પાઠ છે એ લેશું અને એની પ્રવૃત્તિ સમજાવશું। તો 13મો પાઠ છે એ છે ગતિ અને સમયનું માપન। 14મો પાઠ છે એમાં વિદ્યુતની ઉષ્મીય અસર, આવા જે કંઈ પ્રેક્ટિકલો છે એને આપણે વ્યવસ્થિત સમજશું અને પ્રેક્ટિકલ કરીને સમજૂતી આપીશું। તો હવે આપણે જાજી વાત નહીં કરીએ, પ્રેક્ટિકલ તરફ થોડા આગળ જઈએ। તો ગતિ અને સમયનું માપન, આવો 13મો પાઠ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ। એની અંદર તમારે એક પ્રવૃત્તિ છે 13.2 સાદું લોલક, તો ત્યાંથી આપણે શરૂઆત કરીશું। સાદું લોલક અહીંયા જો મેં તૈયાર કરેલું છે, એક દોરી બાંધેલી છે એની સાથે લોખંડનો ગોળો બાંધેલો, તો એની અંદર આપણે પ્રવૃત્તિ પ્રેક્ટિકલી સમજશું કે અત્યારે જે આ ગોળો છે એને આપણે ઓ આપીએ, પછી ગોળાને હું પાટણની તરફ થોડો લઈ જાઉં તો ત્યાં એને એ આપીએ અને એની સામેની બાજુ બી આપીએ, તો એ કઈ રીતે ગતિ કરતો હોય, એક દોલન ક્યારે થઈ શકે, તો એને આપણે પ્રેક્ટિકલી થોડું સમજીએ કે સમજી લો ગોળો છે અત્યારે ઓ પોઝિશનમાં છે, એને હું ધક્કો નથી મારતો પણ અહીંયા થોડો પાટણ ફેંકી અને મૂકી દઉં, તો અહીંયા એ થી લઈને બી સુધી જશે અને ઓ સુધી પાછો આવશે ત્યારે એક દોલન થાય એમ આપણે કહી શકીએ કે એની ગતિ એક દોલન થાય। તો અહીંયા મેં મૂકી દઉં તો તમે જો આમ જાય અહીંયા આવે વળી પાછો આવે, તો એક દોલનની ગતિ ક્યારે થઈ શકે, તો ઓ થી લઈને એ જાય અને એ થી પછી બી જાય, બી થી સીધી ઓ સુધી આવે, તો એક દોલન પૂરું કરે છે એમાં કેટલો સમય લાગે છે એની ગણતરી આપણે કરી અને લોલક કઈ રીતે કામ કરે છે એ સમજૂતી આપણે પ્રેક્ટિકલી મેળવી શકીએ। બીજા નંબરમાં અંતરનું માપન છે એ આપણે જાણીએ છીએ અને એનું સૂત્ર પણ આપણે આગળની પ્રવૃત્તિમાં તમને સમજાવ્યું હતું કે ઝડપ બરાબર કાપેલું અંતર અને એના છેદમાં લાગતો સમય, મિનિટ સેકન્ડ બરોબર છે, તો એ આધારે કેટલી ગતિ થાય છે, કેટલી ઝડપથી ગતિ થાય છે એ બધી વસ્તુને આપણે સૂત્ર આધારે સમજી શકીએ। હવે સમજી લો કે અહીંયાથી આપણે એ થી લઈને બી સુધીની એક રેખા દોરીએ અને પછી કોઈ પણ વસ્તુને આપણે ગતિ કરાવીએ, તો એ ગતિ કરતા એને કેટલો સમય લાગે છે, એની કેટલી ઝડપ છે એ સૂત્ર આધારે આપણે એની ગણતરી કરી શકીએ। અને તમે જોયું હોય કે જે કંઈ કાર હોય, બસ હોય કે આપણું બાઇક હોય, એની ઉપર એક મીટર લાગેલું હોય કે કેટલા કિલોમીટર એ રેન્જમાં કેટલી સ્પીડથી વાહન ચાલે છે, તો એની ગણતરી કઈ રીતે કરવી આપણે, તો એ પ્રતિ મિનિટ સેકન્ડ એ સૂત્રની રીતે ગણવામાં આવે છે કે એક કલાકની અંદર સમજી લો કોઈ પણ વાહન છે એ 60 કિલોમીટરનો અંતર કાપે, સમજી લો આપણો બાઇક છે, કાર છે કે બસ છે, એ એક કિલો એક કલાકની અંદર 60 કિલોમીટરની અંતર કાપે છે, તો એની સ્પીડ કેટલી હોઈ શકે, તો મિત્રો પ્રતિ મિનિટ સેકન્ડ એટલે કે એક સેકન્ડમાં એક કિલોમીટર કાપે તો 60 કિલોમીટર કાપતા એને એક કલાક લાગી શકે, એક મિનિટમાં એક કિલોમીટર તો 60 કિલોમીટરમાં 60 એક કલાક, તમે એક સેકન્ડ બોલ્યું, એક કલાક થાય 60 મિનિટ એક કલાક, તમે એક સેકન્ડ બોલ્યા પેલા, અચ્છા બરોબર, તો એ પ્રમાણે એની સ્પીડ આપણે માપી શકીએ કે કેવું વાહન કેટલી સ્પીડથી ચાલે છે। બીજા નંબરમાં તમે જુઓ કે એને ડેશબોર્ડ હોય એમાં લખેલું હોય કે એમ ઓબ્લિક એચ એટલે કિલોમીટર અને અવર, એચ એટલે અવર કલાક, કે કેટલી કલાકમાં કેટલું અંતર કાપે છે એ ડેશબોર્ડ આપણું ઉપર આપેલું હોય, એ ઓડોમીટર આપેલું હોય છે, એ ઓડોમીટરની અંદર તમે એની કેટલા કિલોમીટર કાપ્યા એ પણ જોઈ શકો છો, વાહન કેટલી સ્પીડથી ચાલે છે પણ જોઈ શકો, તો અહીંયા આપણે ગતિનું માપન આપણે જોયું। હવે આપણે જોઈએ થોડોક સમયના માપન તરફ,
तो मित्रों पहला ना समय में मानसो जरे घड़ियाल के वो काई नोटो त्यारे पन समय नो चौकस मरे मापन करता था तो ये कई नहीं करता था तो संधि जो सूर्य प्रकाश के ये परछाई ऊपर तो हुआ है ये परछाई नहीं मदद थी तारण करे अने ये कई सकता था तेरे आपको समय जेल जाए आपको समय जेल चौकस मरे कई सकता था जो दिल्ली के अंदर जंतर मंतर एक म्यूजियम आवेलू छे અને ત્યાં આવો છાયા યંત્ર બનાવેલું છે કે જેની અંદરથી તમે સમય જાણી શકો એટલે જ્યારે ઘડિયાળ નહોતી ત્યારે જૂના જમાનામાં લોકો હતા એ પડછાયાની છાયાની ઉપરથી સમયને નક્કી કરી શકતા હતા તો અહીંયા આપણે એવું જે આપણે જોઈએ કે ઘડિયાળ છે એ ઘડિયાળ છે આપણે જોઈએ છે કઈ ગતિ પ્રમાણે કામ કરતું હોય છે એમાં કઈ રીતે સમયનું માપન થતું હોય છે તો એ અહીંયા જોઈએ જો અમારી પાસે ઘડિયાળનો આવો ડાયલ છે અને અંદર અહીંયા 12 થી લઈને 1 2 3 4 ફરી પછી અહીંયા 12 સુધી આપેલું છે અને આપણે જાણીએ છીએ કે ઘડિયાળની અંદર કાંટાઓ કેટલા હોય તો ઘડિયાળની અંદર તમે જુઓ કે ત્રણ કાંટા હોય છે એક સેકન્ડ કાંટો હોય એક મિનિટ કાંટો હોય અને ત્રીજો કલાક કાંટો હોય તો અહીંની અંદર એ સમજી લો સેકન્ડ કાંટો છે અહીંયા સમજી લો 12 થી લઈને ફરીને પછી અહીંયા 12 સુધી આવે તો કેટલી સેકન્ડ થાય તો અહીંયા તમે જો 60 સેકન્ડ પૂરી કરે ત્યારે 1 મિનિટ છે સેકન્ડ કાંટો છે એક આખું વર્તુળ પૂરું કરે અને ફરી પાછો અહીંયા 12 ઉપર આવે તો 60 સેકન્ડ થાય છે 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય એવી રીતે સમજી લો મિનિટ કાંટો છે બીજી મોટો કાંટો છે એને આપણે મિનિટ કાંટો કહીએ છીએ તો મિનિટ કાંટો અહીંયાથી ફરીને ફરી પાછો 12 ઉપર આવે તો કેટલો સમય થાય તો એને અંતર કાંટો કેટલો સમય લાગે તો સમજી લો મિનિટ કાંટો છે એ ફરીને આવે તો એની અંદર 1 કલાક જેટલો સમય લાગે કે 60 મિનિટ કાપે એ મિનિટ કાંટો છે 60 મિનિટ કાપે છે તો 60 મિનિટ કાપતા એને એક આખું વર્તુળ પૂરું કરતા એ 60 મિનિટ લાગે છે એટલે કે 1 કલાક લાગે એવી રીતે સમજી લો કલાક કાંટો છે તો કલાક કાંટો છે એ સમજી લો 12 ઉપરથી ફરી અને ફરી પાછો 12 ઉપર આવે તો ને એક આવર્ત આપો પૂરો કરતા કેટલો સમય લાગે તો સમજી લો એમાં 12 કલાક લાગે કે 12 કલાકની અંદર એક કાંટો ફરી અહીંયાથી 1 કલાક 2 કલાક 3 કલાક કરતા કરતા અહીંયા સુધી 12 કલાક થાય એટલે કલાક કાંટો છે એ એક આખો વર્તુળ પૂરું કરતા 12 કલાક લાગે છે એવી રીતે મિનિટ કાંટો છે તો એક વર્તુળ પૂરું કરતા એને 60 મિનિટ લાગે છે 1 કલાક લાગે છે એવી રીતે સેકન્ડ કાંટો છે તો એ 60 સેકન્ડ 1 મિનિટ પૂરી કરે તો ઘડિયાળની અંદર કેવી રીતે માપન થતો તો એની જે ધરી છે એ ધરી ઉપરથી એક આખો આવર્ત પૂરું કરે એક આખો વર્તુળ આવર્ત પૂરું કરે એ પ્રમાણે એ નિશ્ચિત સમય પ્રમાણે ચાલતો હોય છે અને એ પ્રમાણે આપણે ઘડિયાળની સમય જોતા હોય બરાબર છે તો ઘડિયાળની સમય માપન કેવી રીતે થાય છે એની તમને થોડી પ્રેક્ટિકલી સમજૂતી આપી હવે આપણે એના પછીના પ્રયોગ તરફ થોડા આગળ જઈએ એના પછી 14મા પાઠની જે કઈ પ્રવૃત્તિ છે એ તરફ જઈએ તેમાં 14.6 છે વિદ્યુત ચુંબક આપણે આગળ જાણી ગયા કે વિદ્યુત ચુંબક છે એ કૃત્રિમ રીતે આપણે બનાવતા હોઈએ છીએ કે કોઈ પણ તાંબાના તારનું ગૂંચરું હોય એની અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે એ ચુંબકીય અસર અનુભવે તો અહીંયા આપણે એ વસ્તુને સમજવી છે અને કૃત્રિમ ચુંબક આપણે અહીંયા થોડું તૈયાર કરીશું જો એના માટે મિત્રો મારી પાસે આવી લોખંડની ખીલી છે અને આવો ત્રાંબાનો તાર છે એ ત્રાંબાના તારની અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરશું એટલે તરત જ આ ખીલી છે એની અંદર મેગ્નેટિક એટલે કે ચુંબકીય અસર થશે અને ત્યાર પછી કોઈ લોખંડની કે જેની સાથે આકર્ષી શક્તિ હોય ચુંબક સાથે એવી વસ્તુને તમે ચોંટાડો તો તરત જ આકર્ષણ અનુભવે તો અહીંયા જો વિદ્યુત પ્રવાહ આપવા માટે મારી પાસે આવી બેટરી છે એ બેટરી ઉપરના બે ટર્મિનલો છે એ આપણે વારાફરતી છેડામાં અહીંયા લગાવશું અને અહીંયા થોડી ટાંચણી છે કેને હું આમ ચોંટાડો તો ક્યાંય ચોંટતી નથી બરાબર છે હવે આપણે વિદ્યુત પ્રવાહ આપવા માટે જો અહીંયા એક ક્લિપ પાછળ લગાવું છું બીજી જે ક્લિપ છે એને થોડી ક્ષણ માટે લગાડવા માટે આપણે પ્રવાહ આપશું નહીં તો આપણો જે વિદ્યુત કોષ છે એ તરત જ ઉતરી જાય એટલા માટે એને થોડી ક્ષણ માટે અહીંયા આપણે ઉતારવા માટે કરંટ આપીશું જો અહીંયા જેવો જ એને ટચ કરું
એટલે તત્વ તને જો કેટલીઓ છે ટાંકણીઓ છે એ ચોટી શકે મૂકી દઉં એટલે ફરી પાછી થોડી ક્ષણ માટે જો થઈ ગયું છે ફરી પાછું એને ટચ કરું તો ફરી પાછો તમે જુઓ કે આકર્ષી શકે તો આ મેગ્નેટ થાય છે એમ આપણે પ્રેક્ટિકલી જોઈ શકાય કે કોઈ પણ તાંબાનું તરંગ ઉતર્યું હોય એની અંદર તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો મેગ્નેટ થાય છે આવી જ રીતે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રિકના જે કાંઈ ઘણા બધા સાધનો છે એની અંદર આપણે વિદ્યુત પ્રવાહ આપીએ અને મેગ્નેટ થઈ અને વસ્તુ કામ કરી શકતી હોય તો એવા ઘણા ઉદાહરણો સમજી લો આપણો સીલિંગ ફેન છે એ સીલિંગ ફેનની અંદર તમે જુઓ અંદર તમે અંદરની સાઈડે જુઓ તો એક તાંબાના તારની કોયલો હોય છે ગૂંચળું હોય છે અને એમાં લોખંડનું આર્મેચર હોય છે જેવો તમે એને વિદ્યુત પ્રવાહ આપો એટલે તરત જ તાંબાના ગૂંચળામાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે અને પછી પંખો ગોળ ગોળ ફરી શકે એવી રીતે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ છે જે કાંઈ આવા ગોળ ફરી શકતા હોય એ દરેકની અંદર તમે જુઓ કે આવા તાંબાના તારનું ગૂંચળું હશે આવું આર્મેચર હશે એને આર્મેચર કહેવામાં આવે છે એવી રીતે સમજી લો આપણે પાણીની મોટર હોય તો પાણીની મોટર છે એની અંદર પણ તમે જોશો તો અંદર આની તરફ એવું રોટર આપેલું હોય અને તાંબાના તારનું ગૂંચળું હોય એવી રીતે સમજી લો આપણી વોશિંગ મશીનની મોટર છે તો એમાં પણ એવી જ રચના હોય છે એવી રીતે આપણે જો ફ્રીજ છે તો ફ્રીજની અંદર કમ્પ્રેસર આવે છે એની અંદર પણ એવી કોઇલ હોય છે તો આવા ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ છે જે ફરી શકે તો એની અંદર દરેક જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે કે તાંબાના તારના ગૂંચળાને તમે વિદ્યુત પ્રવાહ આપો તો ચુંબકીય અસરને કારણે એ ગોળ ગોળ ફરી શકે તો અહીંયા વિદ્યુત ચુંબક એ પ્રવૃત્તિ આપણે થોડી જોઈ હવે આપણે આગળ જઈએ વિદ્યુત પરિપથ વિદ્યુત પરિપથ આપણે આગળ ભણી ગયા છે છતાં પણ આજે તમને પ્રેક્ટિકલી સમજૂતી આપી દઈ કે કેટલું ખુલ્લો વિદ્યુત પથ કોને કહેશે અને બંધ વિદ્યુત પથ કોને કહેશે જ્યારે ઇલેક્ટ્રિકની ભાષામાં આપણે વાત કરીએ તો એમાં થોડી પોલારિટી ઉલટી છે જેને આપણે બંધ વિદ્યુત કહીએ છીએ એ એક્ચ્યુઅલી ક્લોઝ સર્કિટ છે અને ઓપન સર્કિટ કોને કહેશું તો એને આપણે ખુલ્લો પરિપથ કહેતા હોઈએ તો એ પરિભાષામાં થોડો ફેરફાર છે તો અહીંયા જો અમે વિદ્યુત પરિપથ આવું તૈયાર કરેલું અહીંયા બેટરી લાગેલી છે એની સાથે વાહક તાર જોડી અને અહીંયા એલઈડી લેમ્પ લાગેલો છે એ લેમ્પને લઈને અહીંયા પોઈન્ટ આપ્યો છે એની સામેની સામે એક પોઈન્ટ આપ્યો છે ને એમાં આવી પિન જોડેલી છે કે જેવી કે પિનને તમે કનેક્ટ કરો એટલે અહીંયા કરંટ અહીંયા આવશે અહીંયા આવે ફરી પાછો બેટરીમાં પાછો ફરી શકે એટલે આખી સર્કિટ પૂર્ણ કરે અને લેમ્પ ગ્લો થાય તો આપણે એને વિદ્યુત પરિપથ કહેતા હોય અત્યારે તમે જો અહીંયા જો આખી સર્કિટ છે એ ક્લોઝ થઈ શકતી નથી એટલે આપણે આપણે એને ઓપન સર્કિટ કહેશું બરાબર છે એક પિનને હું જો આ ટર્મિનલ સાથે ટચ કરું તો તરત જ એમાંથી પ્રવાહ છે વોલ બે છે લેમ્પ ગ્લો થશે અને સર્કિટ આખી પૂર્ણ કરી શકે જો આ જે લઈ છે એને હું લઈ જાઉં અને અહીંયા કરું તો તરત જ તમે જોઈ શકો કે લેમ્પ આખો ગ્લો થઈ શકે આખી સર્કિટ પૂર્ણ થઈ શકે અહીંયાથી પ્રોજેક્ટિવ ચેરામાંથી પ્રવાહ થઈ એલઈડી માં થઈ આ સ્વિચ માં થઈ અને ફરી પાછો બેટરીના છેડા ઉપર નેગેટિવ છેડા ઉપર પરત ફરતો હોય છે તો આખી સર્કિટ પૂરી કરે એને આપણે ક્લોઝ અથવા બંધ સર્કિટ કહેશું આપણે વિજ્ઞાનની ભાષામાં આપણે વાત કરીએ છીએ કે સર્કિટ બંધ કઈ હોય અને ખુલ્લી કઈ હોય ઇલેક્ટ્રિકની ભાષામાં આપણે એવું કહીએ છીએ સ્વિચ છે ને આપણે ચાલુ કરીએ ત્યારે ઓન થાય બરાબર છે પણ આમાં ઉલટી પોલારિટી છે કે આપણે એને બંધ કહીશું બંધ કરીએ ત્યારે સર્કિટ આખી ક્લોઝ થાય છે અને પૂર્ણ કરે એવી રીતે ઓપન સર્કિટ કે સમજી લો પિન છે ને હું આમ રીતે રાખી દઉં તો એની અંદર આ સર્કિટ પૂર્ણ થઈ શકતી નથી તો આને ઓપન સર્કિટ કહેવામાં આવે ખુલ્લી સર્કિટ કહેવામાં આવે તો અહીંયા જે સ્વિચની તમારે રચના આપેલી છે એનો ડાયાગ્રામની પણ પ્રવૃત્તિ તમને આપેલી છે તો એ ત્રણેય પ્રવૃત્તિ તમને અહીંયા સમજવા મળી શકે કે ક્લોઝ સર્કિટ કોને કહેશું ઓપન સર્કિટ કોને કહેશું ખુલ્લો પરિપથ કોને કહેશું બંધ પરિપથ કોને કહેશું અને એનો ડાયાગ્રામ કેવો હોય તો એ ત્રણેય પ્રવૃત્તિની પ્રવૃત્તિ અહીંયા તમને થોડીક જાણવા મળી શકે તો આ વિદ્યુત પરિપથની હજી પણ આપણે વાત કરીએ અહીંયા વિદ્યુત પરિપથના જે સ્વિચની જગ્યાએ તમે કોઈ પણ બે વાયર જોડીને બહાર કાઢી દો
અને બે વાયરની સાથે તમે કોઈ પણ વસ્તુ વાહક છે કે અવાહક છે એની પણ પ્રવૃત્તિ તમે આ સર્કિટ દ્વારા કરી શકો છો। આગલા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે કઈ વસ્તુ વાહક છે કઈ વસ્તુ અવાહક છે આપણને ખ્યાલ ન હોઈ શકે પણ સર્કિટની મદદથી ચોક્કસપણે આપણે એને જાણી શકીએ અને એ પ્રવૃત્તિ કરી શકીએ। તો અહીંયા વિદ્યુત પરિપથ કઈ રીતે તમારે સિમ્પલી રીતે તૈયાર થઈ શકે છે। અહીંયા બેટરી છે અહીંયા લેમ્પ છે અને અહીંયા મેં સ્વીચ બતાવી છે કે જેવી જે સ્વીચને આપણે ક્લોઝ કરીએ એટલે તત્કાલ સર્કિટ ઓન થઈ શકે એવી તમને મૂકી દો એટલે સર્કિટ ઓપન થઈ શકે। તો આવું સાદું વિદ્યુત પરિપથ આવા થર્મોકોલના ટુકડામાં તમે તૈયાર કરી અને બનાવી શકો છો। હવે આપણે આગળ જઈએ એની પછીની પ્રવૃત્તિ તરફ। જો એની આગળની પ્રવૃત્તિ છે એમાં થોડીક સંજ્ઞાઓ આપેલી અહીંયા તમે જોઈ શકો કે અહીંયા બેટરી આપેલી છે લેમ્પ આપેલો છે સ્વીચ આપેલી છે ઓપન અને ઓફ બે એવી રીતે અહીંયા બેટરીનું જોડાણ બતાવેલું છે। તો એ પ્રવૃત્તિ તમે અહીંયા સંજ્ઞા એની આપેલી કે બેટરીની સંજ્ઞા કેવી હોય તો તમે જોઈ રહ્યા છો અહીંયા એક લાંબો લીટો અને એક ટૂંકો લીટો બતાવી અને આ રીતે બેટરીની સંજ્ઞા દર્શાવેલી। એવી રીતે તમે જો લેમ્પ છે તો લેમ્પમાં આપણે ઓમ્સની નિશાની કરીએ એવી રીતે બતાવેલો છે કે અહીંયા લેમ્પ છે અને લેમ્પની અંદર તમે જુઓ કે નીચેના ભાગે એક છેડો હોય એક એની જે બ્રાસની પ્લેટ હોય એની સાથે કનેક્ટ કરેલો હોય અને એ રીતે વચ્ચેના ભાગે ફિલામેન્ટ હોય એટલે બે છેડાના એ રીતે કમ્બિનેટ કરીને લેમ્પ તૈયાર કરેલો હોય છે। એવી રીતે અહીંયા તમને સ્વીચ બતાવ્યું તો અહીંયા તમે જુઓ જે કે ઓન સ્વીચ છે બે છેડાને ભેગી કરીને કરંટ પસાર થઈ શકે તો એને ઓન સ્વીચ કહેવામાં આવે છે। એ જ રીતે ટીપથી બે કનેક્ટ કરેલા વાયરને તમે દૂર કરી નાખો તો એ ઓફ સ્વીચ કહેવામાં આવે। એવી રીતે બેટરીનું જોડાણ તો અહીંયા તમે જો એક પછી એક બેટરીને આપણે જોડવી હોય તો એ કઈ રીતેનો જોડાણ થઈ શકે તો અહીંયા તમને એક પ્રવૃત્તિ થોડી પ્રેક્ટિકલી સમજાવું। તો એના માટે મારી પાસે અહીંયા આવો પેન્સિલ સેલ છે આ એક સેલ છે એની અંદર 1.5 વોલ્ટ છે એટલે 1.5 વોલ્ટ નો આ એક સેલ છે। અહીંયા ઉપરની તરફ પોઝિટિવ છેડો છે નીચેની તરફ નેગેટિવ છેડો છે અહીંયા ધન ધ્રુવ છે અહીંયા ઋણ ધ્રુવ છે સમજી લો। હવે આને મારે બે ગ્રાઉન્ડ સેલને મારે કનેક્ટ કરાવવા તો હું સમજી લો કે આ રીતે આ પોઝિશનમાં જોડું કે પોઝિટિવ પોઝિટિવ લઈ લઉં અને નેગેટિવ નેગેટિવ લઈ લઉં પછી બે હું તાર ગાડી લઉં તો મને એમાં 1.5 વોલ્ટ જ મળશે બરાબર છે। પણ એની જગ્યાએ જો હું સિરીઝ કનેક્શન કરું તો મને 4.5 વોલ્ટ મળશે એટલે કે 1.5 વોલ્ટ નો એક ફેરો છે તો ડોડો તમે ગણો તો 4.5 વોલ્ટ થાય। તો સમજી લો એનો કનેક્શન આપણે કઈ રીતે કરું તો એક છેડા પર પોઝિટિવ છે બીજા તરફ નેગેટિવ છે અને બીજો સેલ જ્યારે તમે એને કનેક્ટ કરો ત્યારે એનો પોઝિટિવ છેડો હોવો જોઈએ બીજી તરફ નેગેટિવ હોવો જોઈએ એટલે આ સેલ છે ને સમજી લો આ રીતે કનેક્ટ કરો અહીંયા પોઝિટિવ છે અહીંયા નેગેટિવ છે બરાબર। આ બે સેલનો જોડ્યા તો કેટલા વોલ્ટ થશે તો 1.5 વોલ્ટ નો એક સેલ છે તો બે સેલને જોડ્યા તો તમે જુઓ 3 વોલ્ટ થઈ શકે ડોટ ને ડોટ 3 એવી રીતે અહીંયા બે વાયર લઈને હું એને કનેક્ટ કરું તો મને 3 વોલ્ટ મળી શકે। હવે એવી રીતે સમજી લો મારે વધારે વોલ્ટની જરૂર છે તો હજી એક સેલને હું કનેક્ટ કરું તો અહીંયા નેગેટિવ છેડો છે એમાં જે સેલ જોડું છું એમાં એનો પ્લસ એટલે કે પોઝિટિવ છેડો મારે કનેક્ટ કરવો પડે આ રીતે હું જોડી દઉં તો અહીંયા પોઝિટિવ થઈ ગયો અહીંયા નેગેટિવ થઈ ગયો બરોબર અને પછી અહીંયાથી બે વાયર હું કાઢી લઉં તો મને 3 સેલ જોડેલા છે તો અહીંયા ડોટ ડોટ ના 3 સેલ ને જોડેલા છે તો 4.5 વોલ્ટ જેવો મને કરંટ મળી શકે। અહીંયા એની સિરીઝ જોડાણ અને પેરેલલ જોડાણ કઈ રીતે હોય કે બેટરીને તમે જોડો તો કઈ રીતે એના કનેક્શન થઈ શકે તો એની સમજૂતી તમને આપણે પ્રેક્ટિકલી થોડી આપી। આ રીતે જોડો તો ખાલી 1.5 વોલ્ટ જ થાય છે પણ આવી રીતે જોડીએ તો 4.5 વોલ્ટ થાય છે એવું આપણને સમજવા મળી શક્યો। હવે આપણે એના પછીની પ્રવૃત્તિ તરફ થોડા આગળ જઈએ એની પછીની પ્રવૃત્તિ છે વિદ્યુત પરિપથની સંજ્ઞા હોય આપણે જોઈ બેટરી સાથેનું જોડાણ પણ આપણે જોયું હવે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એ પણ આપણે અહીંયા જોયું કે ફીલી સાથે તમે જોવો કે એને હું ટચ કરીએ તો એ ચુંબક બની શકે છે
ત્યાર પછી વિદ્યુત પ્રવાહની અસર એ આપણે પ્રેક્ટિકલી થોડું જોવું છે તો એના માટે મારી પાસે જો અહીંયા આવું હોકા યંત્ર છે તમારી ટેક્સ્ટ બુકમાં અંદર માચિસ ની અંદર નામ લેવું હોકા યંત્ર ઉપર ઉપર ત્રામાનો ત્રાળ વીંટાળી અને એ પ્રવૃત્તિ દર્શાવી છે અને ત્યાર પછી એ બે તાંબાના તારને તમે વિદ્યુત પ્રવાહ આપો તો એ વિદ્યુત પ્રવાહ આપવાથી ચુંબકીય અસરની પ્રવૃત્તિ દર્શાવેલી તો અહીંયા પણ આપણે એ પ્રવૃત્તિને થોડી જોશું તો અહીંયા માટે મારી પાસે અહીંયા હોકા યંત્ર છે પાછળની તરફ આવો એક વાહક તાર જોડેલો કે જેની અંદર વાહક તાર છે ઉપર ઇન્સ્યુલેટેડ જેમાં કે કનેક્શન કે એવું કરવામાં આવેલું નથી પણ એને ખાલી ઉપર ચોંટાડેલી અને ટેપથી ચોંટાડી દીધો છે એનું કનેક્શન ક્યાંય થતું નથી પણ જેવો જ આની અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરશું તો એની ચુંબકીય અસર છે એ તમને જોવા મળી શકશે તો અહીંયા આપણી પાસે જો હોકા યંત્ર છે અને આવી બેટરી છે તો એ બેટરી દ્વારા આપણે કનેક્ટ કરીએ તો આપણે જાણી શકીએ કે નેગેટિવ થી કે પોઝિટિવ થી કઈ રીતે પ્રવાહ વહેતો હોય તો આ સોઈલ ની જે મૂળ થવાની ક્રિયા છે એની ઉપર તમને થોડો ફેરફાર જોવા મળી શકશે તો અહીંયા આપણે એક છેડા અને ટર્મિનલ ને આ બેટરી ના ટર્મિનલ સાથે જોડી દઈએ હવે બીજો ટર્મિનલ છે એને આપણે જેવો જ આ તાર સાથે કનેક્ટ કરશું એટલે તમે જોશો કે સોઈલ છે એ એક દિશામાં મૂવ થતી તમને જોવા મળી શકશે તો અહીંયા આજે તમે જોઈ રહ્યા છો કે અહીંયા હું આમ કનેક્ટ કરું બરાબર છે તો આ સોઈલ છે તત્ત તમને મૂવ થતી જોવા મળે જો અહીંયાથી આને કનેક્ટ કરું તો તમને આ તત્ત જ સોય છે એ આ તરફ હલતી જોવા મળી શકે એ જ રીતે સમજી લેવું કે નેગેટિવ થી પોઝિટિવ આમ પ્રવાહ વહે તો જો સોય આ તરફ મૂવ કરે એવી રીતે આમ કે કનેક્શન ને ફેરી નાખો તો આ તરફ મૂવ થતી એટલે જેવો જ વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો તો અંદર મેગ્નેટિક થાય છે કારણે સોયની જે અવરોધ છે એમાં ફેરફાર જોવા મળી શકે તમે જોઈ શકો કે અત્યારે જો અહીંયા આમ દોરું તો સોય છે આ તરફ મૂવ થાય જેવો જાય મૂકી દઉં તો આ આ સોય છે તરત જ આ તરફ આકર્ષણ થાય બરાબર જો અત્યારે તમને દેખાય કે આ સોય આ તરફ ગતિ કરે હવે એવી રીતે હું પોલારિટી ચેન્જ કરી નાખું તો આ તરફ તમને ગતિ કરતી જોવા મળી શકશે હવે આની સાથે આપણે કનેક્ટ કરીએ તો સોય તમે જો હવે આ બાજુ અવરોધ કરતી જોવા મળશે જો હવે તમે જોઈ લે કે સોય છે એ આ તરફ મૂવ થાય આમ તરફ પેલા આમ તરફ થતી હતી હવે આ તરફ થાય જોવા મળે એટલે વિદ્યુત પ્રવાહ કઈ રીતે વહે છે એ તમને અહીંયા પ્રેક્ટિકલી થોડું જોવા મળી શકે હવે આપણે આગળ જઈએ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કે તમે કોઈ પણ પદાર્થમાં ઉષ્મી આપણે આપીએ તો એની અંદર એની અસર કેવી જોવા મળે તો આપણે જાણીએ છીએ એવા ઘણા બધા સાધનો છે એનાથી પણ આપણે પરિચિત છીએ તો એ પ્રવૃત્તિ અહીંયા આપણે થોડી જોવી છે સમજી લો કે આ ત્રાંબાનો તાર છે એની જગ્યાએ હું નાઇટ્રોનનો તાર લઈ લો અને પછી એને પ્રવાહ આપું તો એની અંદર તમને ઉષ્મીય અસર જોવા મળી શકે
જેવો તમે અંદર પ્રવાહ પસાર કરો કે એની અંદર અવરોધ ઉત્પન્ન કરે છે અને એકદમ લાલ ચોર થઈ જાય છે એમાંથી પ્રકાશ પણ ઉત્પન્ન થઈ શકે અને ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે તો અહીંયા એ પ્રવૃત્તિ આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્માય અસર એ જોવી છે તેના માટે આપણે ઘણા બધા એવા સાધનો છે એનાથી પરિચિત છીએ તો એક પ્રયોગ તરફ આપણે થોડા આગળ જઈએ જો અહીંયા એક આવો દીવો તૈયાર કરેલો છે અને અહીંયા એક પાવર સપ્લાય એવો મૂકેલો કે જેની અંદર હું 12 વોલ્ટ આપીશ એટલે સતત જે 12 વોલ્ટ છે અહીંયા એ નયક્રમનો તાર આપેલો છે એ તારને જેવો 12 વોલ્ટ મળશે એટલે તરત જ એ લાલ ચોર થશે અને લાલ ચોર થશે એટલે વચ્ચેના ભાગે મેં દિવાશ્રી લાગે એ તો દિવાશ્રી સળગ થશે અને આપણે એની સાથે મીણબત્તી કનેક્ટ કરેલી એટલે તરત જ મીણબત્તી તમને સળગતી જોવા મળી શકે એટલે જે માટીની કાંડી છે એ સળગે છે ઘણી ફેર આપણે આવા સાધનો જોતા હોય કે તમે કોઈ પાનવાળાની દુકાને જાઓ તો ત્યાં એ લોકોએ બહાર આવો ચોરસ બોક્સ ની અંદર આવી વસ્તુ મૂકેલી હોય એ લોકોને માટીની વધારે ઉપયોગ ન કરવો પડે એટલા માટે એને વિદ્યુત પ્રવાહ આપી અંદર એવી કોઇલ મૂકેલી હોય અને તાર જોડેલો હોય જેવી જે સ્વીચ ઓન કરો એટલે તરત જ લાલ ચોર થાય અને નાના દવા એ લોકો જે સ્મોકિંગ સિગરેટ પીતા હોય એ સળગાવી શકે બરાબર તો અહીંયા આપણે આ દીવાને પ્રજ્વલિત કરીશું બરાબર છે કે અહીંયા વચ્ચેના ભાગે કાંડી છે અહીંયા તાર લાલ ચોર થતો જોવા મળશે અને એ લાલ ચોર તાર થાય છે એના કારણે આપણે દીવાશ્રી સળગશે અને મીણબત્તી પણ પ્રગટાવી શકીએ તો ઉષ્માની આવી અસર વિદ્યુત પ્રવાહ છે એની ઉષ્માની અસર કેવી હોય તો આપણે વિદ્યુત પ્રવાહ આપીએ તો તરત જ જે અવરોધ કરે છે એના અવરોધના કારણે એ પ્રકાશિત થઈ શકે છે અને લાલ ચોર પણ થઈ શકે તો અહીંયા આપણે જો દીવો એને આપણે થોડો સળગાવવાની કોશિશ કરીએ અહીંયા વચ્ચેના ભાગે તમે જોજો કે મેં તાર જોડેલો છે એ તમને લાલ ચોર થતો જોવા મળશે અને પછી માચિસની કાંડી સળગતી જોવા મળશે જો તમે જોયો કે માચિસની કાંડી સળગી બરાબર છે મીણબત્તી ન સળગી પણ આપણે માચિસની કાંડીને સળગાવી છે બરાબર છે તો જેવો જ મેં એને વિદ્યુત પ્રવાહ આપ્યો એટલે તરત જ એ લાલ ચોર થતી તમને જોવા મળી શકે જો કદાચ તમને વ્યવસ્થિત ન દેખાણો હોય તો ફરી પાછી એ સ્ક્રીન છે ને આપણે લાલ થાય છે કે નહીં એને થોડું પ્રેક્ટિકલી જોઈએ છૂટી ગયું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ ગયું જો એ કનેક્શન છે એ કપાઈ ગયું છે આ સ્ક્રીન છે બોલી ગઈ છે તમે જો ફરી પાછા એને કનેક્ટ કરો ત્યારે જે થઈ શકે બરોબર છે સ્ટીમ થઈ ગઈ છે એટલે હવે હવે ફરી પાછી નહીં થઈ શકે એટલે ઉષ્માની અસર આવા ઘણા બધા સાધનો આપણે રોજિંદા જીવનમાં વાપરતા હોય તો તમને ખ્યાલ જ હશે કે કઈ કઈ જગ્યા ઉપર થાય તો સમજી લો વિદ્યુત પ્રવાહ આપી અને આપણે પાણી ગરમ કરતા હોય તો પાણી ગરમ કરવા માટે શું આવે તો વોટર હીટર આપણે જોઈએ છે કે જે ઇલેક્ટ્રિક પ્રવાહ તમે અંદર આપો અને પછી એનાથી આપણે પાણી ગરમ કરતા હોય તો એની અંદર પણ આવું જ કંઈક હોય છે કે આપણે તારની જે કોઇલ બનાવેલી હોય અને જેવો તમે એને વિદ્યુત પ્રવાહ આપો એટલે ગરમ થાય અને ગરમ થાયને કારણે આપણે પાણી ગરમ કરી શકતા હોય આવા ઘણા બધા સાધનો છે બીજા જ નંબરમાં આપણે લઈએ તો આપણું ઓવન છે તમે ઓવન જોયું હશે તો ઓવનની અંદર આપણે કોઈ પણ વસ્તુને ગરમ કરવી હોય તો અંદર પણ એની અંદર આવી સ્ટ્રીંગ મૂકેલી હોય છે અને એનો વિદ્યુત પ્રવાહ તમે એની અંદર પસાર કરો એટલે હીટિંગ થાય છે અને એને કારણે આપણે જેટલી વસ્તુ કંઈ શેકવી હોય એ શેકી શકીએ એવી રીતે સમજી લો આપણે ત્યાં ટોસ્ટર હોય તો ટોસ્ટર ની અંદર પણ આ જ વસ્તુ હોય છે કે એની અંદર એવી સ્ટ્રિંગ આપેલી હોય છે નાયલોન તારની અને પછી એ ગરમ થાય છે વિદ્યુત પ્રવાહને કારણે અને આપણે સેન્ડવિચ બનાવી શકીએ એવી રીતે બીજા ઘણા સાધનો હોઈ શકે બરાબર છે આટલા સાધનોના તમને મેં નામ આપ્યા છે એ સિવાયના તમારે ત્યાં પારસી હોય ઇસ્ત્રી તો આપણે ઇસ્ત્રીમાં પણ જોઈએ છે કે ઇસ્ત્રી ગરમ થતી હોય તેની કઈ રીતે ગરમ થતી હોય તેમાં જેવો તમે વિદ્યુત પ્રવાહ આપો એટલે અંદર એવી કોઇલ મૂકેલી હોય છે નાઇટ્રોન તારની અને ઉપર
अंदर की तरफ चिनाई माटी भरेली हो छे के जेथी एने शॉर्ट सर्किट ना થઈ શકે અને ઉપરની તરફ એલ્યુમિનિયમની કોઇલ હોય છે એ કોઇલની અંદરની તરફ સ્પ્રિંગ હોય છે સ્પ્રિંગ ગરમ થાય અને એને કારણે વીજળી આપણી ગરમ થતી હોય અને આપણે પાછી કરી શકતા હોય તો એમાં પણ એનો ઉપયોગ આપણને જોવા મળી શકે તો ઉષ્માની અસર વિદ્યુત પ્રવાહની એ પ્રવૃત્તિ પણ આપણે અહીંયા જોઈ હવે આ પ્રવૃત્તિ જે છે હતી એ પ્રવૃત્તિની તમને માહિતી અને માર્ગદર્શન આપ્યું હવે આપણે એના પછીના પાઠમાં આ 13 અને 14 ની જેટલી પ્રવૃત્તિ હતી બીજા નંબરમાં 13 ના પાઠમાં છે એમાં થિયરીકલી ઘણી બધી પ્રવૃત્તિ આપેલી છે કે તમે એના ગ્રાફ દોરી શકો છો ગ્રાફ દોરીને પણ એની ગતિ અને સમયનું માપન કરી શકો છો કે કેટલા સમયમાં એના માટે તમે એવા રમકડા કે સાધનો પણ બનાવી શકો સમજી લો તમે રેત ગળી બનાવો તો આપણે જાણીએ છીએ કે બે બોટલ છે એને જોડી एक માં ઉપરની તરફ રેતી ભરી દઈએ તો એ રેતીને નીચે પડતા કેટલો સમય લાગે છે એનો આપણે કાઉન્ટ કરીએ તો રેત ઘડી પણ આપણે બનાવી શકીએ એ રીતે જળ ઘડી એટલે કે પાણીથી ચાલતી ઘડી પણ આપણે તૈયાર કરી શકીએ અને એનો માપન પણ આપણે કરીએ એટલે સમયનો માપન અને ગતિનો માપનના સાધનો વિશે આજે તમને માહિતી અને માર્ગદર્શન આપ્યું તો હવે આપણે આજના દિવસે આ પ્રવૃત્તિને અહીંયા પૂર્ણ કરી તમને થોડી મજા આવે છે થોડું જાણવા મળ્યું હશે હવે કઈ તમારે ક્વેશ્ચન હોય તો આપણે થોડા ક્વેશ્ચન લઈ લઈએ તમારા તમા કાન મામળા તમને જણાય ખાલી કોઈને ક્વેશ્ચન છે કાઈ તો હાથ ઊંચો કરો પૂરું કરી દો બરાબર આજના દિવસની આ પ્રવૃત્તિ આપણે પૂરી કરી તમે જે કાંઈ જોયું એમાં તમને થોડું જાણવા મળ્યું હશે સમજવા મળ્યું હશે હવે આપણે એના પછીના દિવસે આઠમા ધોરણની જે પ્રવૃત્તિ છે એનાથી શરૂઆત કરશો એટલે શુક્ર અને શનિવારે આપણે ધોરણ આઠમો વાળો વર્ગ છે તો જે બાકી પાઠ છે એની પ્રવૃત્તિ તરફ આગળ જશું છઠ્ઠા ધોરણની હવે પ્રવૃત્તિ એકાદ કે બે પાઠની છે અને પછી 21 તારીખની આવે કાલે એ પ્રવૃત્તિ પૂરી થવામાં છે એવી રીતે 23 તારીખે આઠમા ધોરણની પણ પ્રવૃત્તિ પૂરી થાય છે